પ્લસ વન આ રીતે લખું માઇનસ કોષીટા બરાબર અને છેદને આ રીતે લખાશે કે સાઈન ઠીટા પ્લસ કોષીટા માઇનસ વન બરાબર જસ્ટ મેં અહીંયા એકને આ તરફ લીધો અને કાઉસ કરેલો છે હવે આ જે છેદ છે બરાબર તેની અનુબદ્ધ કરણી લ્યો મતલબ કે સાઈન ઠીટા પ્લસ કોષીટા એનો કાઉસ બરાબર અહીંયાથી કરણી લઉં છું આ રકમ પ્લસ વન અને એનું હોય છેદમાં સાઇન થીટા પ્લસ કોષીટા પ્લસ વન મતલબ કે આ ઉડી જાય અને હતું એ પાછું આવી જાય બરાબર આને અનુબદ્ધ કરણી લીધી એવું કહેવાય હવે જો વન પ્લસ સાઈન માઇનસ કોષીટાને અંશમાં જો વન સાઈન પ્લસ વન પ્લસ બરાબર એટલે આ રીતે લખાય જો અહીંયા કે સાઈન પ્લસ વન માઇનસ કોષીટા અહીંયા પહેલું બ્રેકેટ ગુણાકારમાં આને જરાક આ રીતે લખાય કે સાઇન પ્લસ વન પ્લસ બરાબર અને છેદમાં જોઉં સાઈન પ્લસ કોષીટા માઇનસ વન આ બ્રેકેટ અને નવા બ્રેકેટમાં આયુ આ સાયન થીટા પ્લસ કોષીટા પ્લસ વન ખ્યાલ આવ્યો હવે અહીંયા જો આ સાઈન ઠીટા પ્લસ વન એને આખું ગણો તો એ માઇનસ બી અને આને આખું ગણો તો એ પ્લસ બી તો એ પ્લસ બી એ માઇનસ બી તો શું આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો શું અહીંયા આવશે સાઇન પ્લસ વન હોલ સ્ક્વેર માઇનસ ઓ બરાબર અને નીચે જો કે સાઇન ઠીટા પ્લસ કોષીટા માઇનસ વન અને ત્યાં પણ એ પ્લસ બી એ માઇનસ બી છે થી પ્લસ કોષીટા એનો વર્ગ માઇનસ વન બરાબર હવે જો અને વર્ગ છે બરાબર તો બહુપદીને અલગ કરો તો શું આવશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ ટુ સાઇન થીટા પ્લસ વન માઇનસ કો સ્ક્વેર થીટાના છેદમાં આમાં શું આવશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ ટુ સાઈન થીટા કોટા પ્લસ કો સ્ક્વેર થીટા માઇનસ વન બરાબર હવે અહીંયા જો સાઇન

સાઈન સ્કવેર પ્લસ કો એટલે વન અને એમાંથી આ વન જાય એટલે આ અને આ ત્રણેય કેન્સલ ખ્યાલ આવ્યો અને છેદમાં શું વધુ ટુ સાઇન ઠીટા બરાબર હવે અંશમાંથી ટુ સાઇન કોમન કાઢો તો ટુ સાઇન તો અહીંયા શું વધે સાઈન ઠીટા પ્લસ વન અને છેદ તો એઝ ઇટ ઇઝ છે ટુ સાઈન ઠીટા ગુણાકાર કોષીટા ટુ ટુ કેન્સલ થાય સાઇન સાઇન કેન્સલ થાય બરાબર બંનેઓને અલગ અલગ આપો તો સાઈન થી પ્લસ વન અપોન કોષીટા ખ્યાલ આવ્યો તો અહીંયા જો કે સાઈન બાય કોસ એટલે શું લખાય ટેન થીટા ને વન બાય કોષ એટલે સેક થી બરાબર પણ આપણે આવું નહીં લાવવાનું આને હું જરાક આ રીતે માઇનસ ટેન ઠીટા બરાબર તો ઉપર જોઉં એ પ્લસ બી એ માઇનસ બી તો એ સ્કવેર માઇનસ બી સ્કવેર લાગે તો સેક્વેર માઇનસ ટેન સ્ક્ર થી બરાબર જે આપણે સાબિત કરવાનું હતું ને જે આવી ગયું છે તો અહીંયા એક સાથે ઘણા બધા નિત્ય અને ત્રિકોણ નિત્ય ઉપયોગ થાય છે અને એ રીતે દાખલો સાબિત થાય છે ખ્યાલ આવ્યો સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારમાં ક્વેશ્ચન નંબર પહેલો છે કે સાઈન એ સેક એ અને ટેન એને કોટ એ ના પદમાં દર્શાવવાના છે મતલબ સાઈન એ બરાબર એવી રીતે લખો કે એનો જવાબ કોટ ના પદમાં આવે બરાબર તો શરૂઆત કરીએ નિત્યસમ છે કોસેક્વેર એ માઇનસ સ્ક્વેર એ ઇક્વલ ટુ વન તો આના ઉપરથી આમ લખાય

કોસેક એ આ રીતે લખાય અને કોસેકની કિંમત શું છે વન પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર મતલબ સાઈન નું ટર્મ જોઉં આખું જે પદ છે આખી ટર્મ છે તે શામાં આવી ગઈ કોટ ના સ્વરૂપમાં આવી જાય છે બરાબર તેવી જ રીતે સાઈન નું થઈ ગયું હવે શેક પર જઈએ તો સેક એ શેક એટલે શું લખાય એક ના છેદ માં કોષ આ રીતે લખાય બરાબર હવે છે ના છેદ માં સાઈન એ ખ્યાલ આવે તો એક ના છેદમાં સાઈન એ મતલબ શું લખાય કોષ એક એ લખાય અને નીચે કોષના છેદમાં સાઈન મતલબ શું લખાય કોટ એ લખાય બરાબર તો શેક એ બરાબર શું આવ્યું છેદમાં બરાબર કોશે કિંમત શું છે વર્ગમૂળમાં વન પ્લસ કોટ સ્ક્વેર એ અને કોટ ને કોટ જ રહે બરાબર મતલબ શેકનું આખું તમ જો શામાં આવી ગયું કોટમાં આવી ગયું કોટ સિવાય બીજું કંઈ દેખાતું નથી આ રીતે લાવવાનું હતું અને લાસ્ટમાં છે તો એટલે શું લખાય બરાબર અને જે સીધે સીધું આ રીતે મળે છે કારણ કે અને વ્યસ્ત છે ક્વેશ્ચન નંબર બીજામાં કહે છે કે દરેક ત્રિકોણ મિત્તીય ગુણોત્તરને શેક એના પદમાં દર્શાવવાના છે મતલબ કે આગળ જેમ બધી વસ્તુ કોર્ટના પદમાં હતી એમ હવે આ વખતે બધી વસ્તુ શેક એ એના પદમાં હોવી જોઈએ ઓકે શરૂઆત કરીએ ત્રિકોણ મિતિયમાં એક નિત્ય માઇનસ ટુ વન બરાબર ટેન સ્ક્વેર એ ઇક્વલ ટુ શું લખાય સેક્વેર એ માઇનસ વન આ રીતે લખાય તો ટેન એ ઇક્વલ ટુ શું લખાય વર્ગ તો સેક્વેર એ માઇનસ વન મતલબ પેલો આપણને ત્રિકોણ ગુણોત્તર ટેન મળી ગયો ટેન નું પદ શામાં છે સેક માં છે બરાબર હવે જોઈએ સાઈન માટે તો સાઈન એ બરાબર તો સાઈન એટલે શું લખાય કે સાઈન એ એટલે લખાય એક ના છેદમાં કોશે કે બરાબર એકના છેદમાં કોસે કે ઓકે સાઇન નું છોડો પેલા કોશ નું કરો સાઈનનું એના પરથી ઇઝીલી મળશે કોષ એ બરાબર શું લખાય એકના છેદમાં સેક એ મતલબ કોષ નું પણ પદ શામાં મળી ગયું શેકમાં મળી ગયું હવે આપણને એક નિત્ય ખબર છે કે સાઇન સ્ક્વેર એ પ્લસ કો સ્ક્વેર એ ઇક્વલ ટુ વન તો સાઈન સ્ક્વેર એટલે શું લખાય વન માઇનસ કો એ લખાય બરાબર વન માઇનસ કોષ એટલે શું લખાય આપણને પણ મળી ગયેલું છે અથવા તો સમીકરણ કહીએ એકના ના છેદમાં સેકવેર એ માઇનસ વન છેદ માં સેક સ્ક્વેર એ ઓકે સાઈન એ બરાબર સાઈન સ્ક્વેર એ બરાબર આ આવ્યું વર્ગ તો શું આવશે સાઈન એ ઇક્વલ ટુ અંશમાં આવશે વર્ગમૂળમાં સેક્વેર એ માઇનસ વન અને છેદનો છેદમાં જો સેક નો વર્ગ છે તો વર્ગ અને વર્ગ નું દૂર થાય મતલબ શું આવે બરાબર આ રીતે આવ્યું તો સાઈન આવી ગયો છે કોષ આવી ગયો અને અહીંયા ટેન આવી ગયો હવે જોઈએ અને સેક છેદ તે શેક નું સેકથ થાય પછી જોઈએ કે કોસેક એ બરાબર તો કોસેક એટલે શું લખાય એક ના છેદ માં સાઈન એ આ રીતે લખાય અને સાઈનની કિંમત આપણા પાસે છે સાઇનની કિંમત અહીંથી લઈ લો વન ડિવાઈડ વર્ગમૂળમાં સેકવેર એ માઇનસ વન ના છેદ માં સેક એ તો છેદનો છેદ અંશમાં જાય તો શું આવે સેક એ ના છેદમાં સેક સ્ક્વેર એ માઇનસ વન બરાબર મતલબ કોશેકનું આ શેકના ટર્મમાં આપણને પદ મળી ગયું ખ્યાલ આવ્યો અને લાસ્ટ જોઈએ કે કોટ એ કોટ એટલે શું લખાય એકના ના છેદમાં ટેન એ આ રીતે લખાય અને કિંમત અહીંથી લ્યો વર્ગમૂળમાં મતલબ કે કોટ એની ની પણ આપણને સેકના ના સ્વરૂપમાં આપણને પદ મળી ગયું છે ખ્યાલ આવે છે નેક્સ્ટમાં પ્રશ્ન નંબર ત્રણમાં માં છે કિંમત શોધો રકમ આવી છે કે સાઇન સ્કવેર ત્રેસઠ પ્લસ સાઈન સ્કવેર સત્યાવીસ ના છેદમાં કો સ્કવેર સત્તર પ્લસ કોઈ કિંમત કરીએ સાઈન સ્ક્વેર ત્રેસઠ પ્લસ એટલે શું લખાય કોષ નેવું માઇનસ એટલે અહીંયા સત્યાવીસ છે તો સત્યાવીસ અને અહીં વર્ગ કરવાનો કારણ કે અહીં સાઈન નો વર્ગ છે તેવી જ રીતે છેદમાં કોઈ પણ એકને ફેરવું આને અથવાને તો કો સ્ક્વેર સત્તર પ્લસ આ કોષને શું લખાય સાઈન નેવું માઇનસ તોતેર આ રીતે લખાય અને એનો વર્ગ બરાબર તો સાઈન સ્ક્વેર તેસઠ પ્લસ કોષ નેવું માંથી જાય 63 બરાબર એટલે કો સ્કવેર ત્રેસઠ તેવી જ રીતે અહીંયા શું આવશે કે કો સાઈન નેવમાંથી તો તેર જાય એટલે સત્તર એટલે સાઈન સ્ક્વેર સત્તર સ્કવેર પ્લસ કો સ્કવેર બે એક નિત્ય બેમાં એટલે નિત્ય વપરાય આ એક અને છેદમાં કો સ્કવેર સત્તર પ્લસ સાઇન સ્ક્વેર સત્તર બેમાં ઠીટા સરખા છે સત્તર સત્તર એટલે પણ નિત્ય પ્રમાણે વન ને વન બાય વન મતલબ વન ખ્યાલ આવે તેમાં બીજી રકમ છે કે સાઈન પચીસ ગુણાકાર કોષ પાસઠ પ્લસ કોષ પચીસ ગુણ્યા સાઈન સાઈન આની કિંમત શોધવાની છે ઓકે આને ફેરવો તો સાઈન ની જગ્યાએ શું લખાય કોષ નેવું માઇનસ ઠીટા એટલે અહીંયા પચીસ અને આને એમનામ રવા દો એટલે કોષ પાસઠ પ્લસ ફેરવો કોષ ને શું લખાય સાઈન નેવું માઇનસ અને સાઈન બરાબર તો કોષ નેવું માઇનસ પચીસ એટલે પાસઠ કોષ પાસઠ ગુણાકારમાં અહીં પણ કોષ પાસઠ એવી જ રીતે અહીંયા સાઈન નેવું માઇનસ એટલે કેટલા આવે પાસઠ ગુણ્યા સાઈન પાસઠ તો આ રીતે લખાય કે કોષ સ્ક્વેર પાસઠ પ્લસ પાસઠ જો બંને થીટા સરખા છે એટલે કોસ્ક્વેર ઠીટા પ્લસ સાઇન સ્ક્વેર ઠીટા ટુ વન બરાબર નિત્ય પ્રમાણે આનો જવાબ શું આવે વન આવશે